चलो विद्यार्थी मित्रों, आपणे धोरण 8 में धातु अने अधातु विषय आगळ मैं तमने थोड़ी माहिती आपी थी, तो आज आपणे एनुं फरी वक्त एक वक्त तमने थोड़ूं जणावी दईशुं कि धातु अने अधातु कोने कहेवाय। तो धातु अने अधातु बने एक प्रकारनी पदार्थ छे जे आपणने धरतीमांथी मळी आवे छे। तो धातु अने अधातु आपणे पारखवा माटे आपणे કેટલીક ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોવાની હતી। તો તેમાં સૌ પ્રથમ ભૌતિક પ્રક્રિયામાં ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો આપણે જોશું। તો આ ભૌતિક ગુણધર્મો શું એટલે કે તેના કોઈપણ પદાર્થની ઉપર તેના ઉપર વજન, દબાણ, કોઈપણ બાહ્ય પ્રક્રિયા કરીને તેના ગુણધર્મોમાં શું ફેરફાર થાય તે જાણવાની પ્રક્રિયાને ભૌતિક ગુણધર્મ કહેવાય છે। હવે જો અધાતુ અને અધાતુ ઉપર આપણે આ રીતે પ્રક્રિયા કરશું, પછી આપણે જોશું કે રાસાયણિક ગુણધર્મ, તો રાસાયણિક ગુણધર્મ કેવી રીતે કામ કરે તેના વિશે આપણે માહિતી મેળવશું। તો જો તમે સૌ પ્રથમ અહીંયા એક પ્રવૃત્તિ 4.1 આપી હતી, તેમાં આપણે ખીલીને મારીએ છીએ ઉપરથી, તો તે થયો હતો ટીપાઉપણાનો ગુણધર્મ। ટીપાઉ એટલે ટીપવું, યાદ હતું તમને મેં આગળના લેક્ચરમાં કીધું હતું। પછી તમે અહીંયા નીચે જુઓ અહીંયા ટીપાઉપણાનો ગુણધર્મ, જેમ કે તમે કાજુ કતરી ખાધી છે તો તેના ઉપર તમને આપેલું હોય છે ચાંદીનું સ્તર આવેલું હોય છે, એકદમ પાતળું વરખ, તો એ ટીપાઉપણાના ગુણધર્મને લીધે બનાવેલું હોય છે। પછી હતું કે ઓલું કૂકરવાળું, કે એમાં શું હતું કે દાજ કોઈપણ વસ્તુને ગરમ કરો તમે ધાતુને, તો તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્માનું વહન જલ્દી કરે છે, તો તે ઉષ્માવાહકતાનો ગુણધર્મ। ત્રીજો ગુણધર્મ મેં તમને કીધો હતો તણાવપણું, તણાવપણું એટલે શું કે ખેંચવું, કે ધાતુનો કોઈ ટુકડો છે તો એને તમે ખેંચીને લાંબો તાર બનાવી શકો। અને ચોથો ગુણધર્મ તો રણકારયુક્ત, એટલે કે રણકાર, કોઈપણ ધાતુને તમે મારો છો તો તે રણકાર ઉત્પન્ન કરે છે, જેમ કે તમે કોઈ સ્ટીલની કે કોઈ વસ્તુ તમારા હાથમાંથી પડી જાય તો તે રણકાર ઉત્પન્ન કરે છે। હવે એવી જ રીતે તમે આ જો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા અને વિદ્યુતના વાહક, તો આ બધા હતા તેના ભૌતિક ગુણધર્મો। હવે આપણે જોશું ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો। તો રાસાયણિક ગુણધર્મો એટલે એમાં શું હોય કે તેમાં કોઈ રાસાયણિક તત્વોનો ઉપયોગ કરીને ગુણધર્મ નક્કી કરવામાં આવે છે, કે જે કોઈ વસ્તુ ધાતુ છે એ કે કાટ કે પછી અધાતુ છે। તો તમે લોખંડના કાટવાની ઘટનાને પરિચિત છો, તો આ પ્રક્રિયાને કાટ બને છે તે પ્રક્રિયા બાદ ધોરણ તમે 7માં મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની કરેલી પ્રવૃત્તિ તમે શીખ્યા છો। જો લોખંડને કાટ લાગે છે એક રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે લોખંડના અણુ Fe અને તે પાણી સાથે પ્રક્રિયા કરીને FeO બનાવે છે। FeO એટલે શું કે કાટ, તો એના ઉપરથી ખબર પડશે કે આપણને લોખંડ ધાતુ છે કે અધાતુ। તેવી રીતે તમે મેગ્નેશિયમની પટ્ટીને પણ સળગાવી, 7માં ધોરણમાં તમારે આવતું હતું કે તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી એટલે તેનું હવામાં કેવી રીતે દહન થયું તે। તો અહીંયા સૌ પ્રથમ આપણે જુઓ કે લોખંડ એટલે Fe, રાસાયણિક સંજ્ઞા છે Fe આયન, પ્લસ ઓક્સિજન એટલે O2 ઓક્સિજન, અને H2 એટલે પાણી। હવે એને તમે સળગાવશો એટલે શું બનશે, તો આ પ્રક્રિયા અહીંયા અધૂરી છે, તો આ તમે સળગાવશો એટલે FeO વત્તા H2 Fe, આ Fe સાથે O જોડાઈ જશે અને વત્તા H2 આવી જશે, એટલે H2 એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, અને FeO એટલે ફેરસ ઓક્સાઇડને તમે કહી શકો છો કાટ પણ કહી શકો છો, અને એવી જ રીતે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન તો MgO અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, તેવી રીતે તે રાસાયણિક પ્રક્રિયા કરશે। જો પ્રવૃત્તિ 4.3માં ચાલો લોખંડ કે ઓક્સિજનને પાણી સાથે પ્રક્રિયા કરવાથી બનતા કાટના ગુણધર્મો જોઈએ, એક ચમચી લો એમાં કાટ લઈ થોડા પાણીમાં ઓગાળો અને તેના પર લાલ અને ભૂરા લીટમસ પત્ર વડે ચકાસણી કરવાની છે। પ્રવૃત્તિમાં શું કરવાનું છે, કસનાળી લેવાની છે, તેની અંદર કાટ નાખીને પાણી નાખવાનું છે, પછી તે બે લીટમસ પત્ર લેવાનું, એક તો ભૂરું અને લાલ,
तो बने लीटमस पत्र ने वारा फरती आम नाखवा है। जो अँ लाल लीटमस पत्र लीधु है तेने आम नाख्य तो तमने खबर पड़ी कि हजु भूराज कर पड़ता कलर फरी गयो है। तेवी रीते प्रक्रिया करवानी छे तमारे। बस पछी जो तमे कि तमे तांबू तांबू तमारा बधाना घर में छे तो तमे क्यारे क्यारे जोयो हशे कि तांबा उपर तमे पानी ना चार पांच टीपा नाखी देशो ने पछी तमे बे त्रण कलाक पछी जोशो ने तो त्या लीला कलर ज्यां टीपा पड्या छे ने लीलो कलर थई जशे। तो लीलो कलर ए शुं छे? तो आपणे केम लोखंड छे तेने काट लागे तो लाल कलर थई जाय, तेવી રીતે તાંબુ છે એને કાટ લાગે ને તો એ લીલો કલર થઈ જાય છે। તાંબાને આપણે ફિઝિક્સની એટલે વિજ્ઞાનની ભાષામાં આપણે કોપર કહીએ છીએ, કોપર એટલે તાંબુ જ થાય। જો જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લા મૂકવામાં આવે તો તેના પર ઝાંખું લીલાશ પડતું પડ બાજી જાય છે। આ લીલો પદાર્થ કોપર હાઇડ્રોક્સાઇડ CuOH2 કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ CuCO3 નું મિશ્રણ છે। જો અહીંયા પ્રક્રિયા આપી છે 2Cu એટલે શું? એટલે કોપર ધાતુ એની સાથે કોણ સંપર્કમાં આવ્યું? તો કે પાણી H2 એટલે પાણી, પછી કોણ આવ્યું? CO2 CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પછી કોણ આવ્યું છે? ઓક્સિજન। આટલી વસ્તુ તો હવામાં હોય જ છે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન। હવે તમે H2 અને કોપર બંને ભેગા થઈ જાય એટલે આ ચાર વસ્તુ ભેગી થશે તો કોપર ને શું લાગશે? કાટ લાગવા મળશે। હવે કોપર ને કાટ લાગશે એટલે તેનું રાસાયણિક સૂત્ર જો અહીંયા હતું, કોપર હાઇડ્રોક્સાઇડ તો અહીંયા રહ્યું CuOH2 અને CuCO3। આ બધા રાસાયણિક નામ તમારે મોટે કરવાના છે, આગળ જતાં તમારે ખૂબ જ કામ આવશે, અત્યારથી કરેલા હશે તો ફાયદો થશે। તો બસ આ રીતે થયું કોપરનું દહન, જો આમાં કોપર ધાતુને કાટ લાગી જાય છે બસ। ત્યારબાદ આપણે મેગ્નેશિયમ પટ્ટીની વાત કરીએ કે હવે મેગ્નેશિયમ પટ્ટીને દહનની પ્રવૃત્તિ કરો છો તમે, કરે 7મા ધોરણમાં તમે શીખ્યા છો। મેગ્નેશિયમ પટ્ટીના દહનથી મળતી રાખને પાણીમાં ઓગાળો અને તેની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે તપાસો। હવે તમે મેગ્નેશિયમ પટ્ટી હતી 7મા ધોરણમાં તમે તેને સળગાવી હતી તો તે એકદમ જ્યોત સાથે સળગી હતી, પણ તેની જે રાખ મળે ને હવે એની તમારે પ્રવૃત્તિ કરવાની છે। આગળની પ્રવૃત્તિમાં તમે કેમ કાટ લીધું હતું તેવી રીતે આમાં મેગ્નેશિયમ પટ્ટીની રાખ લેવાની છે અને તેને તમારે કસનળીની અંદર નાખીને ચકાસણી કરવાની છે કે આ એસિડિક છે કે બેઝિક છે। તમે નોંધ્યું હશે કે લાલ લીટમસ પત્ર ભૂરું થઈ જાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે। સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડ બેઝિક પ્રવૃત્તિ ધરાવે છે। ધાતુ ઓક્સાઇડ એટલે કે ધાતુ, કોઈ પણ ધાતુ હોય એની વાંહે ઓક્સિજનનું અણુ જોડાય તો તેને ધાતુ ઓક્સાઇડ જે કહેવાય। જેમ કે Fe અને Fe સાથે ઓ જોડાઈ જાય FeO તો એ ધાતુ ઓક્સાઇડ, Mg સાથે ઓ જોડાઈ જાય તો ધાતુ ઓક્સાઇડ, તો એ હંમેશા બેઝિક પ્રકૃતિ જ ધરાવે છે એટલે બેઝિક જ હોય છે એમ। ધાતુ કે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ જોઈએ એટલે હવે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાઓ જોઈએ। આગળની આપણે ધાતુની ઓક્સિજન સાથેની જોઈ હતી, હવે અધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા જોઈશું। સૌપ્રથમ તમને પ્રવૃત્તિ 4.4માં કરવાનું છે તો તમને ખબર હોવી જોઈએ કે સલ્ફર છે ને એક અધાતુ છે। સલ્ફર ભલે ચળકાટ ધરાવે છે પણ તે હકીકતમાં અધાતુ છે। સલ્ફરના થોડા ભૂકાને પ્રજ્વલિત ચમચીમાં લો, ગરમ કરો અને પ્રજ્વલન ચમચી ન મળે તો કોઈ પણ બાટલીના ઢાંકણમાં લઈ તેના ફરતે તાર વીંટી દો અને તેને એક આકૃતિ 4.4માં દર્શાવ્યા મુજબ આકાર આપો। જેવું સલ્ફરનું દહન થયું તેવું ચમચીને વાયુપાત્રમાં દાખલ કરો અને વાયુપાત્રનું ઢાંકણી બંધ કરી દો અને ખાતરી કરો કે ઉત્પન્ન થતો વાયુ બહાર ન નીકળી જાય। જો આમાં એક આ રીતે કરવાનું છે કે આ કોઈ બાટલીનું ઢાંકણું હોય ને તેની ફરતે તમારે સલ્ફરનો વાયર હોય તેને આ રીતે વીંટી દેવાનો છે, પછી તેને સળગાવવાનો છે અને તેને એક બાટલીમાં મૂકવાનો છે કે શું કે તેનો ધુમાડો આપણે અંદર એકત્ર કરી શકીએ।
તમે ધુમાડો એને અંદર એકત્ર કર્યો એટલે ઉપર તમારે બૂચ મારવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે કોઈપણ ધુમાડો બહાર નીકળી જાય નહીં. ધુમાડો અને અને એની રાખ જે હોય સલ્ફરનો વાયુ જે સલ્ફરનો વાયર જે ઓગળેલો છે તે પણ તમારે એકત્રિત કરવાનો છે. હવે જો શું કીધું, વાયુપાત્રમાં થોડું પાણી ઉમેરો અને તરત ઢાંકીને હલાવો એટલે વાયુપાત્રમાં થોડુંક અંદર રાખ તો પડી જ હતી એમાં તમારે થોડુંક પાણી નાખી દેવાનું છે અને પછી તમારે તેને હલાવવાનું છે. વાયુપાત્રને બરાબર હલાવવાનું, બનેલા દ્રાવણને લાલ અને ભૂરા લીટમસ પત્રમાં ચકાસણી કરો. એટલે આ જે દ્રાવણ બન્યું તેનો તમારે આવી રીતે લાલ અને ભૂરા લીટમસ પત્રમાં ચકાસણી કરવાની છે કે તે એસિડ છે કે બેઝિક. જો પછી એક તમને કોષ્ટક આપ્યું છે, એસિડ થતાં બેઝમાં ધાતુ અને અધાતુ, તો બેઝનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો ધાતુ કઈ છે તેમાં, તો કેલ્શિયમ છે તે ધાતુ છે. પછી એસિડનું નામ તો સલ્ફ્યુરિક એસિડ અને અધાતુ તો સલ્ફર. આ બેઝ આમાં તમારા કોષ્ટકમાં હું તમને પુરાવરાવીશ આ સ્કૂલ શરૂ થશે ત્યારે કે બેઝના નામ લખવાના છે અને એમાં ધાતુ હોય તે ધાતુ અને કઈ ધાતુ બેઝિકતા છે અને એવા એસિડના નામ લખવાના છે કે તેમાં અધાતુ હોય તે આ બાજુ લખવાના છે. અધાતુવાળું એસિડનું નામ અને બેઝિક હોય તે ધાતુનું નામ. અહીંયાથી હું તમને આગળ ચલાવીશ, નેક્સ્ટ વિડીયોમાં ભણાવરાવીશ.